અને હવે જોઈએ મુકબધીર માટે સમાચાર મહારાષ્ટ્રમાં આજથી બ્રેક ધ ચેઇન મુહિમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે રાત્રે આઠ વાગ્યા એક મે સવારે સાત વાગ્યા સુધી કડક પ્રતિબંધો રહેશે આજથી એક મે સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ રહેશે મહારાષ્ટ્રમાં ગ્રોસરી ફ્રૂટ શાકભાજી ડેરી બેકરી કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસ ચાલુ રહેશે તો સાથે જ વિમાન ટ્રેન ટેક્સી રિક્ષા અને પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો ચાલુ રહેશે ઉપરાંત ઇ કોમર્સ સેવાઓ પેટ્રોલ પંપો અને બેંકોમાં કામકાજ ચાલુ રહેશે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સીએમએ અપીલ કરી છે પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડે લીધો મહત્વનો નિર્ણય આવતીકાલથી શરૂ થનારી ધોરણ દસ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રખાઈ છે એસએસસી બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળાકીય સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવા આદેશ કરાયો છે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને એસએસસી બોર્ડની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા સંદર્ભે પત્ર લખીને જાણ કરાઈ ગુજરાતથી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે પહોંચાડાશે ઇન્જેક્શન લેવા લખનઉથી વિમાન અમદાવાદ આવશે પચીસ હજાર ઇન્જેક્શન લખનઉ પહોંચાડવામાં આવશે આજે સાંજ સુધીમાં રેમડે રેમડેસિવિર ઇન્જેક્શન લખનઉ પહોંચી જશે સીએમ યોગીના નિર્દેશ પર ઇન્જેક્શન લખનઉ પહોંચાડાશે વડોદરામાં સતત વધતા કેસને લઈને અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભા મંડપને હંગામી ધોરણે કોવિડ હોસ્પિટલ બનાવી દેવાઈ છે જેમાં હાલ બસો બેડ કાર્યરત છે અને કુલ પાંચસો બેડની વ્યવસ્થા કરાઈ છે હાલ અહીં તેર હજાર લીટર ઓક્સિજન ટેન્ક ત્રીસ ટોયલેટ અને ચાલીસ બાથરૂમ સહિત તમામ વ્યવસ્થા છે અને આગામી બે થી ત્રણ દિવસમાં આઈસીયુ અને વેન્ટિલેટરની પણ સુવિધા શરૂ કરાશે ગોત્રી હંગામી ધોરણે અહીં દાખલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જીએમઇઆરએસ ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સહિત મેડિકલ ઓફિસર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની પણ હંગામી ધોરણે અહીં નિમણૂક કોરોના વકરતા એકસો આઠ ઇમરજન્સીની કામગીરીમાં વધારો થયો છે એકસો આઠ ઇમરજન્સી અને એકસો ચાર કોરોના હેલ્પલાઇન કોલમાં પચાસ ટકાનો વધારો થયો છે જેના કારણે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં આડત્રીસ નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરતા એમ્બ્યુલન્સની સંખ્યા વધીને છસો થઈ છે કોરોનાનો કેર વધતા એક દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે જે સમય લાગતો હતો તે વધ્યો છે અગાઉ દર્દી એકસો આઠમાં કોલ કરે ત્યારથી લઈને દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાય તેના માટે એક કલાક દસ મિનિટનો સમય લાગતો હતો પણ હવે કોરોનાના કેસ વધતા આ સમય વધીને કલાકનો થઈ ગયો છે કારણથી દર્દીઓને એકસો આઠ ની સુવિધાનો લાભ લેવા માટે વિલંબ થઈ રહ્યો છે શહેરની સુરેન્દ્રનગર શહેરની કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ છે દર્દીઓને હોસ્પિટલના હોલમાં નીચે સુવડાવી સારવાર લેવાની ફરજ પડી છે રેમડી સિવિર ઇન્જેક્શન લેવા પણ દર્દીના પરિવારજનોની કતાર લાગે છે સુરેન્દ્રનગરનું તંત્ર વામણું પુરવાર થયું છે